વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે આજે તેમણે અમદાવાદમાં મુખ્યમંત્રી પટેલ સાથે બેઠક યોજી હતી ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના બિલ્ડિંગ અને સાબરમતી નદી પર બનેલા અટલ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું આ તકે ખાદીને પ્રોત્સાહન આપવા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાત હજાર પાંચસો મહિલાઓએ ચરખો કાંત્યો હતો વડાપ્રધાન મોદીએ પણ બારડોલી સત્યાગ્રહમાં ઉપયોગમાં લેવાયેલ ચોરાણું વર્ષ જૂનો ચરખો કાત્યો હતો પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના નામ પરથી નિર્માણ પામેલ અટલ બ્રિજ આધુનિક એન્જિનિયરિંગના અદભુત નમૂના સમાન છે દ્વારકા નજીક ઓખામટી પાસે અમદાવાદ પાસિંગની એક કારમાં પંચર પડતા કાર સાઈડમાં પાર્ક કરી કાર સવારો પૈકીની એક વ્યક્તિ પંચર કરાવવા રવાના થઈ હતી આ દરમિયાન અન્ય બે મુસાફરો કારની ડ્રાઈવર સાઇડની પાછળની સીટનો દરવાજો ખોલવા જતા એ જ સમયે એક અન્ય કાર ધસી આવતા દરવાજા સાથે અન્ય કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બંધ પડેલ કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું બંધ કારના દરવાજા સાથે અથડાયેલ મોટરની એરબેગ અકસ્માતને કારણે ખુલી તેના ચાલકે કાબૂ ગુમાવતા સામેથી આવતા બે પદયાત્રી મોટરની અડફેટે ચડતા એક પદયાત્રીનું મૃત્યુ નિપજ્યું છે તેમજ અન્ય પદયાત્રી ઈજાગ્રસ્ત છે તેને જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસ સંબંધિતોના નિવેદનો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે જામનગર નજીક લાલપુર બાયપાસ પાસેથી હંસાબેન અમરભાઈ વાંઝા નામના ગર્ભવતી મહિલા તેના બે વર્ષના બાળક સાગરને તેડીને પગપાળા પસાર થઈ રહ્યા હતા આ વખતે એક બેકાબુ બાઇકની ઠોકર લાગતા હંસાબેન અને સાગર ફંગોડાયા હતા સાગરને ગંભીર ઈજા થતા હેમરેજ થઈ ગયું હતું જ્યારે ગર્ભવતી હંસાબેનને પેટમાં પછડાટ લાગતા તેમને બ્લીડિંગ શરૂ થઈ ગયું હતું તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમજ સિઝેરિયન કરી ગર્ભમાં રહેલા જોડિયા બાળકોને બચાવી લેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ કમનસીબે ગર્ભસ્થ બાળકોને બચાવી ન શકાતા કરુણાંતિકા સર્જાઈ હતી રાંધણ ગેસ ખાદ્યતેલ પેટ્રોલ સહિતની વસ્તુઓમાં સતત મોંઘવારીના મુદ્દે જામનગરમાં જિલ્લા અને શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા લાલ બંગલા સર્કલમાં ધરણા કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું